મોહના કાવચારી ગામમાં આવેલ વન અધિકારદારો 2006 મુજબ જમીન બાબતે અસંતોષ દાખલ કરવા બાબતે ગ્રામજનો દ્વારા આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો નાગદેવતાની પૂજા અર્ચના કરે છે. આ દિવસે ભક્તો નાગદેવતાને દૂધ પીવડાવે છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું અનોખું મહત્વ છે. શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. જેમ કે સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે, તેમને પૂજનીય માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. જ્યારે સાબરકાંઠાના વડાલી શહેરમાં ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. વાડાલી શહેરના ધરોઈ 3 રસ્તાથી થોડે દૂર આવેલા ગોગા મહારાજના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે સગરવાસ વિસ્તારમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ફૂલોના સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય. આજરોજ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ધરમપુર તાલુકાના જે મોહના કાવચાળી ગામમાં અગાઉ પણ જંગલ જમીનના પ્રશ્ન બાબતે જે વિવાદ થયો હતો, ત્યારે અમે ધરમપુર ફોરેસ્ટર RFO હિરેનભાઈ અને વલસાડ DFO સાહેબને પણ મળ્યા હતા. અને ત્યારે અમને વાત કરવામાં આવી હતી કે તમારી જે કંઈ માંગણી છે અમને મોકલો, અમે એનું યોગ્ય નિરાકરણ કરી દેશું. ત્યારબાદ આજ સુધી એનું નિરાકરણ આવ્યું નથી અને વારંવાર ત્યાંના અમારા જે સ્થાનિક આગેવાનો છે એમને ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પ્લાન્ટેશન ક્યારે ચાલુ કરવાનું. એ બાબતની તો પહેલાં જ ચોખવટ થઈ ગઈ હતી કે ભાઈ જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પ્લાન્ટેશન બંધ રહેશે. અમારી એક જ વિનંતી અને માંગણી છે કે જો અમારા સમાજને આમાં ન્યાય ન મળ્યો તો આદિવાસી સમાજ શાંત બેઠો છે એવું ન સમજતા તીર કામઠા લઈને પણ નીકળતા વાર નહીં લાગશે. જય આદિવાસી.